હેલો ફ્રેન્ડ્સ, હું ઇના ખત્રી તમારું એસ એ પટેલ કોમર્સ કોલેજ પાલનપુરમાં સ્વાગત કરું છું. મિત્રો, ગઈ વિડીયોમાં આપણે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટમાં સિલેબસ વિશે ચર્ચા કરી હતી. ઓકે, એમાં કેટલા યુનિટ છે? બરાબર, 4 યુનિટ. કયા કયા છે? ઓકે, એના વિશે આપણે ચર્ચા કરી છે. હવે આજથી આપણે સ્ટેટિસ્ટિક્સમાં યુનિટ 1 સુરેખ સહસંબંધ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જે મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહ્યા છે એ મિત્રો તમારા જે પણ ફ્રેન્ડ સર્કલ છે એના સુધી પહોંચાડો છો, બરાબર. અને જો તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો છો અને બેલ આઇકનને પ્રેસ કરો છો જેનાથી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, હવે ફ્રેન્ડ્સ, સુરેખ સહસંબંધ આ જે ચેપ્ટર છે, જે લોકોને ધોરણ 11-12માં સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ જો આવતો હોય તો એ લોકોને આ ચેપ્ટર આવી ગયું છે. ઓકે, આમાં થોડુંક જ તમારે નવું એક્સ્ટ્રા એડ થશે, બાકી સુરેખ સહસંબંધ તમે જે ભણી ગયા છો એના જેવું જ છે. જે લોકોને સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ નથી આવતો તો એના માટે પણ આપણે સ્ટાર્ટિંગથી જ એ લોકોને ખબર પડે એ રીતે આપણે પ્રયત્ન કરીશું, બરાબર. સૌથી પહેલા તો સહસંબંધમાં સહસંબંધનો અર્થ સમજી લે, બરાબર. કેમ કે જ્યાં સુધી તમને આનો અર્થ ખબર નહીં પડે ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો, બરાબર. ચલો, પહેલા તો સુરેખ સહસંબંધમાં સહસંબંધનો અર્થ શું થાય છે? જ્યારે બે ચલ વચ્ચે કોઈ એક પ્રકારનો કાર્યકારણનો સંબંધ હોય અને જ્યારે એક ચલની કિંમતમાં થતી વધઘટની સાથે બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થાય, પછી તે સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય, ત્યારે તે બે ચલની વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. હવે વ્યાખ્યા પરથી તમને ઓછો ખ્યાલ આવશે, પણ આપણે સમજાવીએ છીએ કે આનો મતલબ શું થાય છે. જ્યારે કોઈ બે ચલ વચ્ચે કોઈ એવા પ્રકારનો સંબંધ છે કે જેનાથી કોઈ એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં પણ ફેરફાર થતો હોય, તો એ બંને વચ્ચે એક કાર્યકારણનો સંબંધ રહેલો છે જેને સહસંબંધ કહેવાય છે. હવે એક આપણે ઉદાહરણ લઈ લઈએ. તમે ભણી ગયા છો પહેલાં પણ કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, બરાબર. કેમ કે જો કિંમત વધારે હોય તો માંગ શું હશે? ઓછી હશે. ઓકે, અને કિંમત ઓછી હોય તો માંગ શું હશે? વધારે હશે. તો એ બંને વચ્ચે શું છે? વ્યસ્ત સંબંધ છે. તો હવે આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે, બરાબર, કેટલા પ્રમાણમાં એ સંબંધ રહેલો છે એ આપણને ખબર પડશે સુરેખ સહસંબંધ ઉપરથી. ઓકે, હવે માની લો કે કોઈ કંપની છે, બરાબર, કોઈ પ્રતિષ્ઠિત કંપની છે, તો એની જે માંગ જે છે એની માંગ ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. જેમ કે કંપનીની જે પેદાશ છે, વસ્તુ છે, એની કિંમત કેટલા પ્રમાણમાં છે, બરાબર, એ વસ્તુની ગુણવત્તા જે છે એ કેવા પ્રકારની છે, ઓકે, કંપનીની પ્રતિષ્ઠા કેવી છે, પછી હરીફાઈનું પ્રમાણ કેટલું છે, એવા ઘણા બધા એના પર અસર કરતા હોય છે એની માંગ ઉપર. ઓકે, કેમ કે વસ્તુની માંગ ઉપર એની કિંમત અસર કરે, વસ્તુની ગુણવત્તા અસર કરે છે, બરાબર. કેમ કે ઘણીવાર એવું બને કે વસ્તુની ગુણવત્તા સારી હોય તો ગ્રાહક વધારે કિંમત ચૂકવવા પણ તૈયાર થઈ જાય છે. ઓકે, તો કંપનીની ગુણવત્તા છે વસ્તુની, કંપનીની પ્રતિષ્ઠા કેવી છે, હરીફાઈનું પ્રમાણ કેટલું છે, ઓકે, આ બધા જ પરિબળો માંગ ઉપર અસર કરે છે. હવે આ બધા જ પરિબળોમાં આપણે માની લો કે કિંમત કેટલી અસર કરે છે, માંગ ઉપર કિંમત કેટલી અસર કરી રહી છે એ આપણને શેના પરથી ખબર પડશે? સુરેખ સહસંબંધ ઉપર, બરાબર. કેમ કે તમે એ બંને વચ્ચેનો સહસંબંધ શોધશો ત્યારે તમને ખબર પડશે કે કિંમત કેટલી અસર કરી રહી છે. ઓકે, તો જ્યારે કોઈ પણ ચલ જે છે, બે ચલ છે, એ બંને વચ્ચે કોઈ એવા પ્રકારનો સંબંધ છે કે જેનાથી એકની કિંમતમાં જે વધારો ઘટાડો થાય છે એનાથી બીજાની પણ કિંમતમાં વધારો કે ઘટાડો થતો હોય,
પછી એ સમાન દિશામાં હોઈ શકે અથવા તો વિરુદ્ધ દિશામાં હોય, તો એ બંને વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય. તો આપણે આ ચેપ્ટરમાં સુરેખ સહસંબંધ ઉપરથી બે ચલ વચ્ચે જે પણ વધઘટ થઈ રહી છે તો એ કયા કારણોસર કેવા પ્રકારનો સંબંધ છે આપણે જાણીશું. બરાબર, હવે સહસંબંધ શોધવાની આપણે ત્રણ રીતો છે આમાં. બરાબર, એક પહેલી છે વિકિરણ આકૃતિની રીત, બીજી છે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત જે બેસ્ટ મનાય છે સહસંબંધ માટે, અને ત્રીજી છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. ઓકે, હવે જે વિકિરણ આકૃતિની રીત છે એ જો કે તમારી એક્ઝામમાં પૂછાતી નથી, બટ આપણે ચાલુ કરીશું હવે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. બરાબર, હવે એના માટે તમારે ઘણા બધા સૂત્ર યાદ રાખવા પડશે. બરાબર, કેમ કે તમને સૂત્ર આવડશે તો જ તમને દાખલા આવડવાના છે. બરાબર, અને એના પછી આપણે જોઈશું સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત, બટ આપણે પહેલાં ચલાવીશું કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત. ઓકે, ચલો હવે આપણે એના સૂત્ર જોઈ લઈએ કે કયા કયા પ્રકારના સૂત્ર છે. જો કે સૂત્ર ઓછા છે પણ તમને યાદ તમારે રાખવા પડશે. બરાબર, કેમાં કયું સૂત્ર વાપરવાનું છે એ પણ આપણે સમજાવીશું. ઓકે, તો ફર્સ્ટ તમારું સહસંબંધ શોધવાનું સૂત્ર છે. હવે સહસંબંધને આપણે દર્શાવીશું આર વડે. બરાબર, ઓકે, તો આર બરાબર આને વંચાશે કો વેરિયસ એક્સ વાય ડિવાઈડેડ બાય એસ એક્સ ઇન્ટુ એસ વાય. હવે કો વેરિયસ એક્સ વાયનો મતલબ શું થાય છે એ પણ આપણે સમજી લઈએ. કો વેરિયસ એક્સ વાયનો મતલબ થાય છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ભાગ્યા એન. ઓકે, આ કો વેરિયસ એક્સ વાયનો મતલબ થાય છે. એસ એક્સનો મતલબ થાય છે અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા એન. એસ વાયનો મતલબ થાય છે એસ વાય બરાબર અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર ભાગ્યા એન. ઓકે, તો ઘણીવાર દાખલામાં જે શોર્ટ દાખલા પૂછાય છે, બરાબર, આ જે સૂત્ર આવશે તમારે શોર્ટ દાખલામાં વપરાશે. બરાબર, તો ઘણીવાર દાખલામાં તમને કોવેરેસ એક્સ વાય ના આપેલું હોય પણ આ રીતની કિંમત આપેલી હોય એક્સ માઇનસ એક્સ બાર એન્ડ વાય માઇનસ વાય બાર, તો તમે એ રીતે પણ એને શોધી શકો છો. બરાબર, અને આ જ સૂત્રને હું આ રીતે પણ લખી શકું. બરાબર, કઈ રીતે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. આમાં ફક્ત ફરક શું કર્યો છે, કોવેરિયન્સ એક્સ વાયની જગ્યાએ આપણે આયરી કિંમત લખી દીધી છે. જુઓ, એસ એક્સ અને એસ વાય તો એના એ જ રાખ્યા છે આપણે. બરાબર, તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, ચલો એના પછીનું તમારે સૂત્ર છે આર બરાબર એક્સ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ભાગ્યા અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ જે છે તમારું મોસ્ટ આઈએમપી જે છે સૂત્ર છે, કેમ કે જ્યારે પણ તમારે એક્સ બારની કિંમત પૂર્ણાંકમાં મળે છે, ઓકે સમજો, જ્યારે એક્સ બારની કિંમત તમને પૂર્ણાંકમાં મળે છે ત્યારે તમારે આ સૂત્રથી તમારે સહસંબંધ શોધવાનો રહેશે. ઓકે, તો આ તમારું સૂત્ર છે મેન. હવે બીજું છે આપણું આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગ્યા અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર. આ સૂત્ર આપણે વાપરીશું જ્યારે તમારો આર જે સોરી જ્યારે તમારે એક્સ બાર જે છે અપૂર્ણાંક હોય. ઓકે, ત્યારે તમારે આ સૂત્ર વપરાશે. ઓકે, તો તમે યાદ રાખજો કે જ્યારે એક્સ બારની કિંમત પૂર્ણાંકમાં છે તો આ સૂત્ર વપરાશે, અને એક્સ બાર કે વાય બારની કિંમત અપૂર્ણાંક છે તો આયરી સૂત્ર વપરાશે. બરાબર, મેન આ સૂત્ર છે. એના પછી આ જે સૂત્ર છે તમારે શોર્ટ દાખલામાં ઘણી વાર પૂછાઈ જાય છે, તો એનું સૂત્ર છે આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ભાગ્યા એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. ઓકે, એના પછી એક આ તમારી ટૂંકી રીત માટે આ સૂત્ર છે. આમાં ફક્ત ફરક શું છે, આ બંને સૂત્રમાં ફરક શું છે, અહીંયા એક્સ વાયની જગ્યાએ આપણે યુવી લખીએ છીએ. બરાબર, સૂત્ર એના એ જ છે, ખાલી એક્સ વાયની જગ્યાએ યુવી લખાય છે. બરાબર, તો જુઓ આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અંડર રૂટ
डिवाइडेड बाय अंडर रूट एन सिग्मा यू स्क्वेर माइनस सिग्मा यू नो होल स्क्वेर अने इंटू अंडर रूट एन सिग्मा वी स्क्वेर माइनस सिग्मा वी नो होल स्क्वेर। ओके, हवे ज्या यू नो मतलब शू थाय छे, यू बराबर एक्स माइनस ए डिवाइडेड बाय सी एक्स अने वी बराबर वाय माइनस बी डिवाइडेड बाय सी वाय। जो कि आ जयरे दाखलो आवशे त्यारे आपणे शीखवाड़ीशुं कि आ क्यारे कई रीते सूत्र वापरवानुं छे। ओके, आनी तमारे चिंता करवानी नथी, अत्यारे फक्त तमे बे ज सूत्र याद राखो छो, एक आ अने एक आ। केम? केम के ज्यारे आपणे एक्स बार अने वाय बार पूर्णांक हशे तो आ सूत्र वपराशे, अने જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હશે તો આપણે આ સૂત્ર વાપરીશું, બરાબર? આ તમારા મોટા દાખલામાં આ બંને સૂત્ર મોસ્ટલી વપરાશે, બરાબર? હવે બીજું એક આપણે સૂત્ર છે, જો કે તમારે આ જે સૂત્ર છે બધા જ લખી દેવાના છે, ઓકે? આજે તમે નોટ્સ બનાવી દો છો આ બધા સૂત્રની, નેક્સ્ટ વિડીયો જે આવશે એમાં તમારે કમ્પલસરી આ સૂત્ર દરેકને મોઢે હોવા જોઈએ। જ્યાં સુધી તમને સૂત્ર નહીં આવડે ત્યાં સુધી તમને દાખલા પણ નહીં આવડે। ઓકે, આ સૂત્ર પણ તમે લખી દો છો, ક્યારે વાપરવાનું છે આપણે પછી સમજાવીશું, બરાબર? સૂત્ર છે આર બરાબર એન સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા યુ એફ યુ ઇન્ટુ સિગ્મા વી એફ વી ડિવાઇડેડ બાય અંડર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર એફ યુ માઇનસ સિગ્મા યુ એફ વી નો સ્ક્વેર અંડર રૂટ એન સિગ્મા વી સ્ક્વેર એફ વી માઇનસ સિગ્મા વી એફ વી નો સ્ક્વેર। ઓકે, હવે આટલા તમારા સૂત્ર છે, ટોટલ તમારા 6 નંબરનો સૂત્ર છે, ટોટલ તમારે 6 સૂત્ર જે છે યાદ રાખવાના છે કમ્પલસરી, અને જે મિત્રોએ સૂત્ર નથી લખ્યા એ સૂત્ર લખી દો છો, અથવા તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। ઓકે, બટ આના પછીની જે વિડીયો આવે છે એમાં તમારે કમ્પલસરી દરેક જણાએ આ સૂત્ર મોઢે હોવા જોઈએ। ઓકે, હવે એક આ પણ સૂત્ર તમે લખી દો છો, બરાબર? ચલો, હવે આપણે આના પરથી એક સિમ્પલ દાખલો આજે એક ચલાવીએ છીએ, બરાબર? કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે દાખલા ગણવાના છે, બરાબર? તમારી બુકમાં દાખલા નંબર 28 જે છે એ તમને આ રીતે આપેલો છે, એક્સ અને વાય। ઓકે, એક્સ વાય તમને આપેલા છે અને એના પરથી તમારે સહસંબંધ શોધવાનો છે, બરાબર? તો પહેલાં તો સહસંબંધ શોધવા માટે તમારે એ જોવું પડશે કે તમારે એક્સ બાર અને વાય બાર તમને કેવા મળી રહ્યા છે। જો તમને પૂર્ણાંક મળે છે તો આપણે એક્સ બાર વાય બાર વાળી સૂત્રો વાપરીશું, બરાબર? તો સૌથી પહેલું કામ આપણે કરીશું એક્સ બાર અને વાય બાર શોધી દઈશું, બરાબર? તમારી જે બુક છે, બરાબર, એમાં તમને આ રીતે રકમ આપેલી છે। ઓકે, નીચેની માહિતી ઉપરથી સહસંબંધાંક શોધો, એક્સ અને વાય, બરાબર? આ એક્સ આપેલું છે અને વાય આપેલું છે, જે આપણે આ રીતે લખી દીધેલ છે। ઓકે, 47, 53, 58, ઓકે, આ એક્સ છે અને આ વાય છે। ઓકે, સૌથી પહેલું કામ આપણે કરીશું એક્સ બાર શોધી દઈશું। એક્સ બાર શોધવા માટેનું સૂત્ર તમે ભણી ગયા છો, છતાં પણ આપણે શીખવાડી દઈએ કે એક્સ બાર બરાબર શું થશે, સિગ્મા એક્સ અપોન એન। ઓકે, હવે એક્સ બાર માટે સિગ્મા એક્સ તમારી પાસે હોવા જોઈએ, તો સિગ્મા એક્સનો મતલબ થાય છે એક્સનું ટોટલ। ઓકે, સિગ્માનો મતલબ શું થશે, જે પણ વસ્તુ હોય એનું ટોટલ, તો સિગ્મા એક્સ એટલે એક્સનું ટોટલ આપણે કરી દઈએ, તો 47, 53, 58 86 62 પ્લસ 68 પ્લસ 60 પ્લસ 91 84। ઓકે, આનું ટોટલ થશે 660 સિગ્મા એક્સ। ઓકે, એ જ રીતે આપણે વાયનું પણ ટોટલ કરી દઈએ જોડે, તો 39, 65, 62, 82, 75, 25 98, 36, 78 આનું ટોટલ થશે તમારે 650। ઓકે, તો એક્સ બાર આપણને મળશે સિગ્મા એક્સ અપોન એન, તો સિગ્મા એક્સ તમને મળ્યા છે 660
અને એન બરાબર શું થશે આની સંખ્યા? તો આની સંખ્યા તમારે થશે 3 ને 3 6 3 9 ને 1 10, બરાબર. એન બરાબર તમારા થશે 10. એક્સની કેટલી સંખ્યા આપેલી છે? 1. તો અહીંયા તમારે એક્સ બાર તમને મળશે 66. ઓકે, સેમ એજ રીતે આપણે શોધી દઈએ વાય બાર. તો વાય બાર શું થશે? સિગ્મા વાય અપોન એમ. ઓકે, તો અહીંયા થશે 650 ભાગ્યા 10, એટલે અહીંયા આવશે 65. જો તમને એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક સંખ્યા મળી રહી છે, કે જ્યારે પણ તમને પૂર્ણાંક સંખ્યા મળે તો તમારે પેલું સૂત્ર વપરાશે, કયું? જે આપણે ફર્સ્ટ શીખવાડ્યું છે, ઓકે, એક્સ માઇનસ એક્સ બાર વાળું. તો અહીંયા આપણે શોધીએ તો કઈ રીતે મળશે તમને? એક્સ માઇનસ એક્સ બાર કયા કયા કોલમ બનશે? વાય માઇનસ વાય બાર, ઓકે, પછી એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. કેમ કે આપણું જે સૂત્ર છે આ રીતનું છે. ઓકે, અહીંયા આપણે સૂત્ર લખી દઈએ છીએ, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ભાગ્યા અંડરરૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ આપણું મેઇન સૂત્ર છે, બરાબર. હવે જો અહીંયા આપણે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનું સિગ્મા જોઈએ છે, બરાબર. તો શું કરવું પડશે? એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનું મલ્ટિપ્લિકેશન કરવું પડશે અને એનું ટોટલ ડિવાઈડેડ બાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, તો એનું પણ આપણે કોલમ બનાવવું પડશે, અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, એનું પણ ટોટલ આપણે કરવું પડશે. તો જે આપણે કોલમ બનાવ્યા છે, પહેલાં તો શોધીશું એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, એના પછી આ બંનેનો ગુણાકાર, સ્ક્વેર બંનેના. ઓકે, આટલા આપણે કોલમ બનાવવાના રહેશે. તો અહીંયા તમને એક્સ બાર કેટલો મળે છે? અહીંયા લખી દઈએ છીએ આપણે, એક્સ બાર બરાબર 66 અને વાય બાર બરાબર 65. ઓકે, જેથી તમને ખ્યાલ રહે. આપણે શું કરવાનું છે? એક્સ માઇનસ એક્સ બાર, એટલે જે પણ તમને એક્સ આપેલું છે એમાંથી આપણે એક્સ બાર માઇનસ કરીશું, એટલે કે 66 માઇનસ થશે દરેક એક્સમાંથી, બરાબર. દરેક એક્સની દરેક સંખ્યામાંથી આપણે માઇનસ કેટલા કરવાના રહેશે? 66, બરાબર. ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ. 47 માઇનસ 66, એટલે પહેલું આવશે માઇનસ 19. ઓકે, 53 માઇનસ 66 માઇનસ 13. ઓકે, 58 માઇનસ 66 માઇનસ 8. 86 માઇનસ 66 20. 62 માઇનસ 66 માઇનસ 4. 68 માઇનસ 66 2. 60 માઇનસ 66 માઇનસ 6. 91 માઇનસ 66 25. 51 માઇનસ 66 માઇનસ 15. 84 માઇનસ 66 18. ઓકે, ચલો. હવે એ જ રીતે આપણે શોધી દઈએ છીએ વાય માઇનસ વાય બાર. વાયમાંથી આપણે માઇનસ કરવાનું રહેશે વાય બાર, બરાબર. ચલો, શોધી દઈએ આપણે. તો 39, હવે વાય બાર આપણા કેટલા છે? 65. ઓકે, તો આપણે એ રીતે જવાનું રહેશે. 39 માઇનસ 65, ઓકે, એટલે થશે તમારા માઇનસ 26. 65 માઇનસ 65 0. 62 માઇનસ 65 માઇનસ 3. 90 માઇનસ 65 25. 82 માઇનસ 65, ઓકે, એટલે 17. 75 માઇનસ 65 એટલે 10. 25 માઇનસ 65 એટલે માઇનસ 40. 98 માઇનસ 65 98 માઇનસ 65 એટલે 33. ઓકે, 36 માઇનસ 65 36 માઇનસ 65 માઇનસ 29. ઓકે, પછી 78 માઇનસ 65 13. ઓકે, આ આપણને મળ્યું વાય માઇનસ વાય બાર. હવે વાત કરીએ આપણે એક્સ ઇન એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એટલે કે આ બંને જે કોલમ આપણને મળ્યા છે એ બંને કોલમનું શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ગુણાકાર કરવાનો છે, બરાબર. ચલો, તો આપણે શોધી દઈએ ગુણાકાર કઈ રીતે થશે. તો સૌથી પહેલાં માઇનસ 19 માઇનસ 26, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પણ આનો આન્સર આવશે 19 ગુણ્યા
26 એટલે 494, ઓકે. પછી 13 - 0, 8 3 24, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 25 2 50 એટલે 500, 17 64 માઇનસ 68 થશે, ઓકે. કેમ કે બંને જે છે એક પ્લસ ને એક માઇનસ હોય તો માઇનસ થઈ જશે, બરાબર. 10 2 20, 6 - 6 = 40 એટલે 6 6 24 એટલે 240, માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 25 - 33 એટલે 825, ઓકે. પછી 15 - 29 એટલે 435, કેમકે બંને જે છે માઇનસમાં છે એટલે પ્લસમાં આન્સર આવશે, ઓકે. ચલો પછી 18 - 13 234, ઓકે. અહીંયા તમને મળશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. આનું ટોટલ કરીશું ત્યારે. બીજું આપણે કોલમ્સ કર્યું છે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, ઓકે. એક્સ માઇનસ એક્સ બાર જે આપણને મળ્યા છે એનો સ્ક્વેર કરવાનો છે, બરાબર. તો સ્ક્વેર આપણને કઈ રીતે મળશે? તો જુઓ, અહીંયા જે છે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલો થશે? 19નો સ્ક્વેર, 19નો વર્ગ 361, 13નો વર્ગ 169, 8નો વર્ગ 64, 20નો 400, 4નો 16, 2નો 4, 6નો 36, 25નો 625, 15નો 225, 18નો 324, ઓકે. આનું ટોટલ કરીશું ત્યારે આપણને મળશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, ઓકે. ચલો અહીંયા આપણે કરીએ છીએ વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો વાય માઇનસ વાય બાર આપણે શોધેલા છે, એનો આપણે કરવાનો છે સ્ક્વેર, ઓકે. તો 26નો સ્ક્વેર, તો 26નો સ્ક્વેર થશે અહીંયા 676. 0નો થશે 0, 3નો 9, 25નો 625, 17નો 289, 10નો 100, 40નો 1600, 33નો 1089, 29નો 841, 13નો 179, ઓકે. ચલો હવે ટોટલ અહીંયા કરીએ ત્યારે આપણને મળશે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. ચલો હવે આ બધાને આપણે ટોટલ કરવા પડશે આ ત્રણ કોલમના, ઓકે. તો આને આપણે ટોટલ કરી દઈએ તો 494 + 24 + 568 માઇનસ થશે, ઓકે. 20 + 20 = 240, 825, 435 = 224, અને આનું ટોટલ આપણને મળશે 27 04, ઓકે. હવે આનું ટોટલ કરીએ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, ઓકે. તો આનું ટોટલ આપણે થશે 361 + 169 + 64 + 400 + 4 - 36 - 625 - 224, ટોટલ થશે 22 24, ઓકે. એના પછી લાસ્ટ જે છે એનું ટોટલ થશે 674 9 625 289, 100 1689, 841 179, આનું ટોટલ થશે 53 98, ઓકે. ચલો હવે આ જે કિંમત આપણને મળી ગઈ છે એને આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો પહેલું તમે ઉપર લખેલું છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાર બાર આપણને મળી ગયા છે કેટલા છે? 2704 ભાગ્યા સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર આપણને મળ્યો છે કેટલો? અંડરરૂટ છે 22 24. એના પછી સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એ પણ આપણને મળી ગયો છે કેટલો છે? 53 98, ઓકે. તો સૌથી પહેલાં તો આ બંનેનું વર્ગમૂળ આપણે નીકાળી દઈએ તો આપણને કેટલી કિંમત મળે છે? તો 22 24નું વર્ગમૂળ નીકાળીએ તો 47.16 × 53 98
એનું વર્ગમૂળ નીકાળીએ તો આપણને મળશે 73.47. ઓકે, તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે 27.04/34.65. આનો આન્સર આવશે તમારે 0.78 ભાગાકાર કરીએ ત્યારે, તો આરની કિંમત તમને મળી ગઈ છે. ઓકે, આરની કિંમત તમને મળી ગઈ છે 0.78, આર બરાબર 0.8. ઓકે, તો જ્યારે તમારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક સંખ્યા છે ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. ઓકે, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં તમારે દરેક સૂત્ર તમને મોટે હોવા જોઈએ. ઓકે, કેમ કે જ્યાં સુધી સૂત્ર નહીં આવડે ત્યાં સુધી તમને આ ચેપ્ટર ભણવાની મજા પણ નહીં આવે, બરાબર. તો એક્સ માઇનસ એક્સ બાર વાળું આપણે સૂત્ર ત્યારે જ વાપરીશું જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમત તમારી પૂર્ણાંકમાં છે, બરાબર. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી છે. નથી ખબર પડી તો તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો કે આ ટોપિકમાં ખબર નથી પડી. ઓકે, અને જે દાખલામાં જે સૂત્ર વાપરવાનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં હજુ પણ જેમ જેમ દાખલા ગણીશું એમ એમ તમને ખ્યાલ આવતો જશે, બરાબર. અને જે લોકોને 11-12માં સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ આવી ગયો છે તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જે લોકોને નહોતો આવતો એ લોકોને પ્રોબ્લેમ રહેશે, તો એ લોકો મને કોમેન્ટ કરીને પણ જણાવી શકે છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા જોઈએ છીએ. થેન્ક યુ સો મચ.